જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું મોડલ પેપર નંબર નેવ્યાશીમાં જોવાના છીએ જો મિત્રો તમને આ પેપર પસંદ આવે તો આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલો પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ આપો તો કે છાપરે ચડવું એનો અર્થ શું થાય તો કે ખૂબ ફૂલાવું બીજો પ્રશ્ન અમાસના તારા કોની કૃતિ છે તો તેમજ આવશે કિશનસિંહ ચાવડાની ત્રીજો પ્રશ્ન ગોવિંદ વલ્લભ પંત પુરસ્કાર કોને આપવામાં આવે છે તો તેમાં જશે શ્રેષ્ઠ સાંસદોને ચોથો પ્રશ્ન ગુજરાતમાં મેરેથોન લોક પ્રતિભા તરીકે કોણ જાણીતા છે તો એમનું નામ છે બાબુ પણોચા પાંચમો પ્રશ્ન ભારતના સૌ પ્રથમ કેગ કોણ હતા કેગ એટલે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તો સૌ પ્રથમ કોણ હતા તો વી રાવ છઠ્ઠો પ્રશ્ન આંદામાન દ્વીપનું સર્વોચ્ચ શિખર કયું છે તો તે શિખરનું નામ છે સેડલ પીક સાતમો પ્રશ્ન ટાઈફોઈડમાં કયું અંગ પ્રભાવિત થાય છે તો તેમજ આવશે આંતરડા ત્યાર પછી આઠમો પ્રશ્ન છ હજાર રૂપિયાનું છ ટકાના દરે ત્રણ માસનું વ્યાજ મુદલ શોધો તો ત્રણ માસનું વ્યાજ મુદલ કેટલું થાય છ હજાર નેવું રૂપિયા ત્યાર પછી નવમો પ્રશ્ન નવ્વાણું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી એકસો ને પાસઠ મીટર લાંબી ટ્રેન એક બસો ને વીસ મીટર લાંબા બોગદાને કેટલી સેકન્ડમાં પસાર કરે છે તો તેમજ આવશે ચૌદ સેકન્ડમાં દસમો પ્રશ્ન નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે તો તેમજ આવશે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્કનો અગિયારમો પ્રશ્ન વી સો મેની હોર્સ એટ ધ ખાલી જગ્યા તો જ આવશે એટ ધ સ્ટેબલ ઓપ્શન બી બારમો પ્રશ્ન સી ડીડ નથિંગ ખાલી જગ્યા લાફ તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી બટ તેરમો પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દ આપો તો ઉષાનો વિરોધી શબ્દ શું થશે તો ઉષાનો વિરોધી થશે સંધ્યા ચૌદમો પ્રશ્ન અલંકાર ઓળખાવો કે જાન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાધ તો આમાં કયો અલંકાર આવશે તો તેમજ આવશે શબ્દાનુપ્રાસ અલંકાર પંદરમો પ્રશ્ન નીચેના પૈકી કઈ જોડ સાચી રીતે જોડાયેલી નથી તો તેમાં જે સિસ્મોગ્રાફ તો હવાના દબાણનો ફેરફાર દર્શાવતું સાધન તો આ ખોટું છે બરોબર એટલે ઓપ્શન ડી ખોટો છે સોળમો પ્રશ્ન કરકોટ રાજવંશ ક્યાં હતો તો આ રાજવંશ હતો કાશ્મીરમાં સત્તરમો પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદમાં નાણાકીય કટોકટીની જોગવાઈ છે તો તેમજ આવશે અનુચ્છેદ નંબર ત્રણસો ને સાઠમાં અઢારમો પ્રશ્ન દસ માણસો એક કામ દસ દિવસમાં પૂરું કરે છે જો આ કામ પાંચ દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ તો તેમજ આવશે વીસ માણસો ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે એક શબ્દ આપો કે વન વુ ઈટ્સ એવરીથીંગ તો તેને એક શબ્દમાં શું કહેવાય તો તેમાં આવશે ઓપ્શન સી ઓમની વોર્સ ઓમની વોરર્સ વીસમો પ્રશ્ન એક વ્યક્તિ પોતાની માસિક આવકમાંથી પિસ્તાલીસ ટકા ખર્ચ કરે છે અને પ્રતિમાસ રૂપિયા સાતસો ને સિત્તેરની બચત કરે છે તો તેની માસિક આવક કેટલી હશે તો તેની મહિનાની આવક હશે ચૌદસો રૂપિયા ત્યાર પછી એક એકવીસમો પ્રશ્ન જોઈએ કે એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે તો તેમજ આવશે એફ ફાઇવ બાવીસમો પ્રશ્ન છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રીનું નામ જણાવો તો તેમજ શ્રી ભૂપેશ બધેલ ત્રેવીસમો પ્રશ્ન ટેક કેર ખાલી જગ્યા યુ ફોલ તો તેમજ આવશે લેસ્ટ એટલે કે ટેક કેર લેસ્ટ યુ ફોલ ચોવીસમો પ્રશ્ન ઓનલી યુ એન્ડ ખાલી જગ્યા કેન ડૂ ધીસ વર્ક તો તેમજ આવશે યુ એન્ડ આઈ પચીસમો પ્રશ્ન છંદ ઓળખાવો કે ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે તો આમાં છંદ કયો આવશે તો તેમજ આવશે વસંત છંદ છવ્વીસમો પ્રશ્ન સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું પ્રક્ષેપણ કયા દેશે કર્યું હતું તો જ આવશે સોવિયત યુનિયન એટલે રશિયાએ સત્યાવીસમો પ્રશ્ન કરણ ગેલો કોની કૃતિ છે તો કરણ ગેલો કૃતિ કોની છે નંદશંકર મહેતાની અઠ્યાવીસમો પ્રશ્ન સિકંદરના આક્રમણ સમયે ઉત્તર ભારત પર નીચેના રાજવંશો પૈકી કોનું શાસન હતું તો તેમજ આવશે મૌર્યવંશનું ઓગણત્રીસમો પ્રશ્ન અઢારસો ને સત્તાવનના વિપ્લવની આગેવાની ઓખાથી કોને લીધી હતી તો તેમજ આવશે જોધા માણે કે ત્રીસમો પ્રશ્ન કયા અનુચ્છેદ અંતર્ગત બંધારણમાં સમા સમાન દીવાની કાયદાની જોગવાઈ છે તો તેમજ આવશે અનુચ્છેદ નંબર ચુમ્બાલીસમાં કે એકત્રીસમો પ્રશ્ન દસ સફરજનની મૂળ કિંમત નવ સફરજનની વેચાણ કિંમત બરાબર હોય તો નફો કેટલો થશે તો નફો કેટલા ટકા થાય તો અગિયાર પૂર્ણક એક નવોશ ટકા બત્રીસમો પ્રશ્ન વન વર્ડ સબસ્ટિટ્યુશન કે વન વુ કલેક્ટ્સ સ્ટેમ્પ્સ તો એને એક શબ્દમાં શું કહેવાય તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ફિલેટેલિસ્ટ ત્યાર પછી તેત્રીસમો પ્રશ્ન એન્ટોનિયમ્સ એટલે વિરોધાર્થી આવતા હોય તો પ્રોવક શબ્દનો વિરોધી શું થાય તો તેનો વિરોધી થશે પેસિફાઈ ચોત્રીસમો પ્રશ્ન અંગ્રેજ સરકાર દ્વારા કમ્પેનિયન ઓફ ઇન્ડિયાનો ખિતાબ કયા સાહિત્યકારને આપવામાં આવ્યો હતો તો તેમાં જવાબ આવશે દલપતરામની પાંત્રીસમો પ્રશ્ન હી ઇઝ અ મેન ખાલી જગ્યા આઈ નો યુ કેન ટ્રસ્ટ કમ્પ્લીટલી તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ વૂમ છત્રીસમો પ્રશ્ન કહેવતનો અર્થ આપો તો કે પેટમાં ટાંટયા હોવા આ કહેવતનો અર્થ શું થાય તો તેમજ આવશે મનમાં મેલ હોવો સાડત્રીસમો પ્રશ્ન પાટણની પ્રભુતા કોની કૃતિ છે તો તેમજ આવશે કનૈયાલાલ મુનશીની આડત્રીસમો પ્રશ્ન જગતની શિકારી ભૂમિ તરીકે કયો દેશ ઓળખાય છે તો તેમજ આવશે કેન્યા ઓગણચાલીસમો પ્રશ્ન બોતેર કોઠાની વાવ ક્યાં આવેલી છે તો તેમજ આવશે મહેસાણામાં ચાલીસમો પ્રશ્ન સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે તો તેમજ આવશે તેર પોઈન્ટ પાંચ દિવસ એકતાલીસમો પ્રશ્ન પરીક્ષામાં પાસ થવા ચાલીસ ટકા ગુણ જરૂરી છે એકસોને એંશી ગુણ મેળવવા છતાં સાઠ ગુણ સાઠ ગુણથી નાપસ થાય છે તો પરીક્ષાના કુલ ગુણ શોધો તો પરીક્ષા ટોટલ કેટલા ગુણની હશે છસો ગુણની ત્યાર પછી બેતાલીસમો પ્રશ્ન જોઈએ કે નવ વર્ગમૂળમાં એક્સ પ્લસ ત્રેવીસ બરાબર ચારસોના છવ્વીસ ટકા તો એક્સ બરાબર કેટલા થાય તો એક્સ બરાબર થશે 81 43મો પ્રશ્ન એક નેરેશન આપેલું છે હી શેડ આઈ સેલ આઈ સેલ લીવ ટુમોરો તો આમાં સાચો આન્સર આવશે ઓપ્શન સી હી શેડ ધેટ હી વુડ લીવ ધ નેક્સ્ટ ડે ચુમ્માલીસમો પ્રશ્ન એક છોકરીનો પરિચય આપતા કવને કહ્યું કે એની માતા મારી સાસુની એકની એક છોકરી છે તો કવનને એ છોકરીની સાથે શું સંબંધ થાય તો કવનની છોકરી સાથે શું સંબંધ થાય પિતાનો એટલે આ જે છોકરી છે જેને પિતા થશે કવન ત્યાર પછી પિસ્તાલીસમો પ્રશ્ન પેન્ટ એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો તેમાં જ હશે ડોટ બીએમપી છેતાલીસમો પ્રશ્ન સંધિ છોડો તો ચિદાનંદ શબ્દની સંધિ છોડીએ તો સાચો જવાબ આવશે ચિત્તવતા આનંદ સુડતાલીસમો પ્રશ્ન વિદિશા કોની કૃતિ છે તો વિદિશા કૃતિના લેખક છે ભોળાભાઈ પટેલ અડતાલીસમો પ્રશ્ન ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે તો તેની અંદર જવાબ આવશે શ્રી અજીત ડોભાલ ઓગણપચાસમો પ્રશ્ન ખાલી જગ્યા એસિડ વર્ષના મુખ્ય ઘટકો છે તો એસિડ વર્ષા સોરી એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા કયા છે તો તેમ જ આવશે સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ ઓપ્શન સી પચાસમો પ્રશ્ન ફુગાવાનું માણ કેટલા પ્રકારે કરવામાં આવે છે એટલે કે ફુગાવાનું જે માપ જે છે માણ એ કેટલા ટકા કેટલા પ્રકારે કરવામાં આવે છે ત્રણ પ્રકારે એકાવનમો પ્રશ્ન મેલેરિયા પ્રજીવની શોધ કોણે કરી હતી તો તેમાં જ આવશે રોનાલ્ડ રોઝે બાવનમો પ્રશ્ન ચારસો ને પંચાણુંમાં ચારની સ્થાન કિંમત અને ચારની અંક કિંમતનો તફાવત કેટલો થાય તો તેમાં જ આવશે ત્રણસો ને છન્નું ત્રેપનમો પ્રશ્ન એક કોઠારમાં બસો ને પંચોતેર વ્યક્તિઓ માટે ચાલીસ દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે જો સોળ દિવસ પછી એકસો વ્યક્તિઓ અનાથ આશ્રમમાં અનાથ આશ્રમમાં જતી રહે તો હવે આ ખાદ્ય ખાદ્યાન્ન પહેલાં કરતાં વધુ કેટલા દિવસ ચાલી શકે તો તેમાં થશે પહેલાં કરતાં તે વીસ દિવસ વધારે ચાલશે ચોપનમો પ્રશ્ન જો ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય તો રવિવારે રવિવારે કયો વાર થશે સોરી એટલે રવિવાર ક્યારે થશે બરાબર ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય તો હવે રવિવાર ક્યારે થશે તો રવિવાર હવે ક્યારે થશે કાલે પંચાવન પ્રશ્ન જોઈએ ધ ચાઇલ્ડ ઇઝ ખાલી જગ્યા ક્લેવર ફોર હિઝ એજ તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી ફેરલી છપ્પનમો પ્રશ્ન તુલસીદાસ રોટ ખાલી જગ્યા રામાયણ તો આમાં આર્ટિકલ કયો આવશે ધ આર્ટિકલ સત્તાવનમો પ્રશ્ન ભારતના પશુપાલન મત્સ્ય અને ડેરી મંત્રાલયના વર્તમાન કેબિનેટ મંત્રી કોણ છે તો ભારતના કેબિનેટ મંત્રી આમાં છે શ્રી પુરુષોત્તમ રૂપાલા અઠાવન પ્રશ્ન જોઈએ કે મિસ્ટર જય ઇઝ ખાલી જગ્યા યુનિયન લીડર તો આમાં જવાબ આવશે આર્ટિકલ એ ત્યાર પછી ઓગણસાઠમો પ્રશ્ન સમાસ ઓળખાવો કે ચરણ કમળ આ ચરણકમળમાં સમાસ કયો આવે કર્મધારે સમાસ સાઠમો પ્રશ્ન સમાનાર્થી શબ્દ આપો તો પ્રવીણનો સમાનાર્થી કયો થાય પ્રવીણ એટલે કુશબ એકસઠમો પ્રશ્ન શબ્દ માટે એક શબ્દ આપો કે ટળે નહીં તેવું તો તેને એક શબ્દમાં શું કહેવાય અટળ બાસઠમો પ્રશ્ન ગ્રામસભાના પ્રમુખ ઉદ્દેશોમાં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થતો નથી તો તેમાં આવશે ગ્રામ વન વિકાસ તથા સમરસ ગ્રામ નિર્માણ આનો સમાવેશ ગ્રામસભાના પ્રમુખ ઉદ્દેશમાં થતો નથી બાકી પહેલું બીજું આ બંને છે લોક લોક સશક્તિકરણ અને લોક ભાગીદારી અને ગરીબો અને મહિલાઓને રજૂઆત કરવાની તક આ બંનેનો સમાવેશ થાય છે ત્રેસઠમો પ્રશ્ન ગુજરાતના અકબર તરીકે કયા બાદશાહ ઓળખાય છે તો ગુજરાતના અકબર તરીકે મોહમ્મદ બેગડાને ઓળખવામાં આવે છે ચોસઠમો પ્રશ્ન એડવોકેટ જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની પાસે છે તો તેમજ આવશે રાજ્યપાલ પાસે પાસઠમો પ્રશ્ન બાટન સંગ્રહાલય ક્યાં આવેલું છે તો બાટન સંગ્રહાલય આવેલું છે ભાવનગરમાં છાસઠમો પ્રશ્ન નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે તો સૌથી મોટી સંખ્યા કઈ છે માઇનસ એક ઓપ્શન ડી સડસઠમો પ્રશ્ન ઇડીએમ્સ આપો કે ઇન્સ એન્ડ આઉટ્સ તો ઇન્સ એન્ડ આઉટ્સ એનું ઇડિયમ્સ શું થશે તો તેમાં જવાબ આવશે સિક્રેટ સેક્રેટ્સ ઓપ્શન એ અડસઠમો પ્રશ્ન એમએસ ઓફિસની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી તો તેમજ આવશે ઓગણીસો ને અઠ્યાસીમાં ઓગણ ઓગણ સિત્તેરમો પ્રશ્ન જો કે નીચે આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા ખોટી છે તો આઠ બાર ચોવીસ એકસો બાસઠ નવસો બોતેર અને બોતેર ને એટલે સાત હજાર બસો ને આમાંથી ખોટી સંખ્યા કઈ છે તો ખોટી સંખ્યા આમાં જે કઈ આવશે તો કે ચોવીસ જે છે એ ખોટી છે એટલે ઓપ્શન એ જવાબ આવશે સિત્તેરમો પ્રશ્ન सी से टू हिम वाई डोट यू गो टू डे तो जवाब आस् हिम वाई ही डीड नॉट गो धेट डे त्यारों प्रश्न खाली जगह हेज बीन अ लाइफ ऑफ डेवोशन एंड सेक्रिफाइस. तो आ खाली जगह में जवाब आर्ष ऑप्शन बी बोतेरमो प्रश्न ही इज द मेन खाली जगह वेल्यू तो खाली जगह में जवाब से ऑप्शन सी ऑफ તોતેરમો પ્રશ્ન ભારતનો સૌથી મોટો ગ્લેશિયર કયો છે તો તેમાં જ આવશે સિયાચીન ગ્લેશિયર ચુંબોતેરમો પ્રશ્ન જોઈએ કે સમાસ ઓળખાવો તો મહોત્સવનો સમાસ કયો આવશે કર્મધારી સમાસ પંચોતેરમો પ્રશ્ન સમાસ ઓળખાવો તો અણનમ શબ્દનો સમાસ કયો આવે તો અણનમ શબ્દમાં આવશે બહુરી સમાસ છોતેરમો પ્રશ્ન સમાનાર્થી શબ્દ આપો તો અનુશીલન શબ્દનો સમાનાર્થી શું થાય તો તેમાં જ આવશે ચિંતન સત્યોતેરમો પ્રશ્ન સાચી જોડણી શોધો તો તેમાં આ ચાર અલગ શબ્દ છે એમાંથી સાચી જોડણીવાળો શબ્દ છે ઓપ્શન એ કાતિલ અઠ્યોતેરમો પ્રશ્ન સૌપ્રથમ પ્રથમ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજાએ કરી હતી તો જ આવશે અંગ્રેજોએ ત્યાર પછી ઓગણસીમો પ્રશ્ન સુરજ કદી સુરજ કદી સ્વરાજનું સ્થાન નહીં લઈ શકતો આ મંત્રીની ભેટ આપનાર કોણ છે તો તેમાં જવાબ આવશે વીર વીર સાવરકર એંસીમો પ્રશ્ન બંધારણના કયા ભાગમાં ચૂંટણી અંગેનો ઉલ્લેખ છે તો ચૂંટણી અંગેનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે તો કે પંદરમા ભાગમાં એક્યાસીમો પ્રશ્ન નીચેનામાંથી સૌથી હલકું તત્વ કયું છે તો તેમાં જ આવશે હાઇડ્રોજન બ્યાસીમો પ્રશ્ન જો એક નંબર તેના બે પંચમાંશ ભાગ કરતાં નેવ વધારે હોય તો તે નંબર કયો થાય તો તે નંબર થશે એકસો ને પચાસ ત્યાંસીમો પ્રશ્ન ભારતની જળવાયુ પરિવર્તન પર રહેલી રાષ્ટ્રીય ક્રિયા યોજના ક્યારે પ્રકાશિત થઈ હતી તો જ આવશે બે હજારને આઠમાં ત્યાર પછી ચોર્યાસી પ્રશ્ન સિનોનિયમ્સ આપો તો ઓબ્સોલેટ શબ્દનો સિનોનિયમ્સ સમાનાર્થી શું થાય તો ઓપ્શન સી આર્ચિક ત્યાર પછી પંચ્યાસી પ્રશ્ન જોઈએ કે ઈસ્વીસન અઢારસો ઓગણચાલીસમાં કલકત્તાથી દિલ્હી સુધીના ગ્રાન્ટ ટ્રંક રોડનું સમારકામ કોણે કરાવ્યું હતું તો તેમાં આવશે લોર્ડ ઓકલેન્ડે છ્યાસીમો પ્રશ્ન વી ડિવાઇડેડ ધ કેન્ડી ખાલી જગ્યા અસ તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન સી બિટ્વિન સત્યાશીમો પ્રશ્ન સી ખાલી જગ્યા અબાઉટ હર ફેમિલી તો તેમાં જવાબ આવશે થિંક્સ ઓપ્શન એ અઠ્યાસીમો પ્રશ્ન સંધિ છોડો તો પૃથ્વી શબ્દની સંધિ છોડીએ તો જવાબ આવશે પૃથ્વતા ઈ નેવ્યાસીમો પ્રશ્ન નિશિત કોની કૃતિ છે તો નિશિત કૃતિ કોની છે ઉમાશંકર જોશીની નિયમો પ્રશ્ન ભારતે તાજેતરમાં કયા દેશ સાથે એક કે એકસો ત્રણ રાઇફલ ખરીદવા માટે કરાર કર્યો છે તો તેમાં જ આવશે ભારતે રશિયા સાથે એકાણવો પ્રશ્ન સાગબરા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો તેમજ આવશે નર્મદા જિલ્લામાં બાણુમો પ્રશ્ન ગોળ ગધેડાનો મેળો મેળો કયા જિલ્લામાં ભરાય છે દાહોદમાં તાણુમો પ્રશ્ન શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી એટલે કે એકમ દશક સો હજાર દસે લાખ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ ચોરાણું પ્રશ્ન તમે ભણ્યા પણ ગણ્યા નહીં આમાં સંયોજકનો પ્રકાર જણાવો તો આમાં પ્રકારનું સંયોજક છે તો વિરોધ વિરોધવાચક સંયોજક પંચાણું મો પ્રશ્ન બે સંખ્યાનો ગુસ્સા તેવીસ હોય તથા તેમનો લસા તેમના લસાના અન્ય બે અવયવો તેર અને ચૌદ હોય તો બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા કઈ છે તો તે બે સંખ્યામાંથી મોટી સંખ્યા છે ત્રણસો ને બાવીસ છન્નુંમો પ્રશ્ન નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી તો તેમાં આવશે ઓગણીસો ને બે એ લીપ વર્ષ નથી સત્તાણું પ્રશ્ન નીચે આપેલમાંથી કંઈ કોમ્પ્યુટર લેંગ્વેજ નથી તો કોમ્પ્યુટર લેંગ્વેજ કંઈ નથી તો મેક જે છે એ કોમ્પ્યુટર લેંગ્વેજ નથી અઠ્ઠાણુંમો પ્રશ્ન તાજેતરમાં ભારતના સીડીએસ એટલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપિન રાવતનું નિધન થયું હતું તેઓ ભારતના કેટલામાં સીડીએસ હતા તો ભારતના તે કેટલામાં સીડીએસ હતા તો મિત્રો આ સીડીએસનું પદ આ પ્રથમવાર જ આવ્યું હતું એટલે તે પ્રથમ સીડીએસ જ હતા કોણ જનરલ બિપિન રાવત નવ્વાણું પ્રશ્ન જોઈએ કે માય ફાધર ખાલી જગ્યા ઓન વેકેશન લાસ્ટ વીક તો તેમાં જવાબ આવશે ક્રિયાપદનું રૂપ વોઝ એટલે ઓપ્શન સી ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો સોમો પ્રશ્ન જોઈએ કે સી ધ બે બીઝ ખાલી જગ્યા કલેક્ટિંગ હની તો આ ખાલી જગ્યામાં ક્રિયાપદ કયું આવશે ઓપ્શન બી આર